વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, ચાલો આજના લેક્ચરમાં આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ શીખવાનો છે. ચલો બુક ઓપન કરો તમારી, માય ફર્સ્ટ સ્ટેપ ટુ ઇંગ્લિશ. ચલો પેજ ટર્ન કરશો ને એટલે કેપિટલ લેટર્સ આવશે. પછી આવશે એ ફોર એપલ, પછી બી, અને પછી આવશે સી ફોર કેટ. તો આજે આપણે શીખવાનો છે સી ફોર કેટ. ચલો જોવો જોઈ આ શું આપેલું છે. સી આપેલો છે, દેખાય છે બધાને? તો સી કેમ શીખવાનું છે આપણે? તો કે એક હાફ કવ કરવાનું છે એટલે સી થઈ જશે. તો ચાલો પહેલા આપણે એનાથી શરૂઆત થતા ઘણા બધા શબ્દો અને સ્પેલિંગ જોવાના છે. ચલો સૌથી પહેલું ચિત્ર જોવો જોઈ. આ શું છે? આ તો કેટ છે. કેટ એટલે બિલાડી, જોઈ છે બધાય બિલાડી? ઓકે, ચલો હવે આ બીજું ચિત્ર જોવો જોઈ. શેનું છે? ગાય છે ને, ગાય. ગાયને ઇંગ્લિશમાં શું કહેવાય? કાવ, સી ઓ ડબલ્યુ, કાવ એટલે ગાય. ગાયને તો આપણે બધા જોઈએ જ છીએ રોજ. પછી આ જોવો જોઈ, અરે આ તો સરસ મજાનું કેક આપેલું છે. કેક એટલે કેક. હવે આપણે બર્થડે હોય ત્યારે કેક મંગાવીએ ને ઘરે, આ કેક છે. પછી જોવો જોઈએ આ શેનું ચિત્ર દેખાય છે? તો આ તો ટોપી છે માથા પર પહેરવાની, અને ઇંગ્લિશમાં શું કહેવાય? કેપ. પછી આ ચિત્ર જોવો જોઈએ, સી એ આર, કાર એટલે ગાડી. ગાડી જોઈ છે ને બધાએ? હા. પછી આ ચિત્ર જોવો જોઈએ, ક્રાઉન. ક્રાઉન એટલે શું થશે? મુગટ. અને છેલ્લું ચિત્ર જોવો જોઈ, કોટ. કોટ એટલે કોટ. ચાલો તો બધાએ સીના સ્પેલિંગ જોઈ લીધા, હવે આપણે સી લખતા શીખવાનો છે. હવે જોવો જોઈએ અહીંયા અક્ષર સીને ટોપી સાથે જોડો. જો મેં અહીંયા જોઈન્ટ કરેલા જ છે, દેખાય છે? આ સી છે તો મેં એની સાથે જોઈન્ટ કર્યું. આ તો બી છે, આ એ છે, પાછો આ સી છે, એટલે આપણે એને જોઈન્ટ કર્યું આવી રીતે. પાછો અહીંયા સી દેખાય છે લાસ્ટમાં, તો એને આપણે જોઈન્ટ કરવાનું છે. આ રીતે મેં કર્યું છે ને, એ રીતે કરવાનું છે. ચલો હવે ફોલ લાઈનની બુકમાં આપણે સી કઈ રીતે લખાય એ શીખીએ. ચાલો બધાનું ધ્યાન અહીંયા, પરફેક્ટ શીખવાનું છે બરાબર. ચાલો ફર્સ્ટ લાઈન ટુ થર્ડ લાઈન હાફ કવ, બસ આટલું જ કરવાનું છે આપણે. ચલો આ ડોટ્સ દેખાય છે બધાને? ચલો ટ્રેસ કરવાનું છે આમાં આપણે આ રીતે. તો આ આપણો હાફ કવ, અને આ થઈ ગયો આપણો સી. ચલો હજી એક વાર કરીએ આપણે બાજુમાં. ફર્સ્ટ લાઈન ટુ થર્ડ લાઈન હાફ કવ. આ હાફ કવ છે ને એ લાઈનની બહાર જ હશે, તો આ રોંગ ગણાશે. જો આ રીતે તમે કરશો ને તો આપણું રોંગ ગણાશે, અને આ રીતે કર્યું છે પહેલું મેં એ રીતે જ ફર્સ્ટ એ જ રાઈટ ગણાશે બરાબર. ચલો હજી એકવાર અહીંયા તમને શીખડાવી દઉં છું. ચલો બધાનું ધ્યાન અહીંયા, ઓકે. આ રીતે ફર્સ્ટ લાઈન ટુ થર્ડ લાઈન હાફ કવ. ચલો આપણે ટ્રેસ કરવાનું છે, કરતા જાઓ મારી સાથે. દેખાય છે ને બધાને? આ રીતનું કરવાનું છે, ફર્સ્ટ લાઈન ટુ થર્ડ લાઈન હાફ કવ. ચલો હવે નીચેની લાઈન પર જોવો જોઈ, ફર્સ્ટ લાઈન ટુ થર્ડ લાઈન હાફ કવ, 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 ફર્સ્ટ લાઈન ટુ થર્ડ લાઈન હાફ કવ. ચલો હવે અહીંયા આપણે આપણી રીતે એક લખવાનો છે. ચલો ટ્રાય કરીએ આપણે, ફર્સ્ટ લાઈન ટુ થર્ડ લાઈન હાફ કવ, એટલે આ બની જશે સી. આ કયો સી છે?
કેપિટલ લેટર સી બરાબર દેખાય છે ને? તો આ આખું પેજ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનું છે, બરાબર? ન આવડે તો પહેલાં આપણે ફોર લાઇનની બુકમાં લખવાનું અને શીખવાનું, અને પછી પરફેક્ટ આવડી જાય એટલે કેમાં આપણે લખશું, ઇંગ્લિશની બુકમાં લખશું. ઓકે, આ લેક્ચરમાં આટલું જ કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડી ફોર ડોલ શીખશું. ઓકે, ચલો ત્યાં સુધી બધા વ્યવસ્થિત હોમવર્ક કરજો અને આખું પેજ કમ્પ્લીટ કરજો. ચલો બાય.